નમસ્કાર મિત્રો, તમે મામા સરકારના તો ઘણા એવા મંદિર જોયા હશે, પણ આજે હું તમને જે મંદિરે લઈ જવાનો છું મામાદેવના, એવું મંદિર તમે લગભગ ક્યાંય જોયું નહીં હોય, તો બના રહ્યો મારી સાથે વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આપણે આજે વાત કરવાના છીએ એક એવા મામા સરકાર દેવના મંદિરની, જે તમે ક્યાંય લગભગ તો મારા ખ્યાલ અંદર જોયું નહીં હોય. આ મંદિર મિત્રો ઉંદેલી માતાજીના મંદિરની પહેલા આવી જાય છે. તમે મારા ઉંદેલી માતાજી વાળા વિડીયો જોયો હશે, તેમાં રસ્તામાં મંદિર આવતું હતું, મેં તમને દેખાડ્યું હતું. દોસ્તો, આ મંદિર જવાનો રસ્તો પણ એ જ છે, જે છે સનાલા બાયપાસ હાઈવે કહેવાય છે, જે અંદાજે વાંકાનેરથી 45 કિલોમીટર દૂર થાય છે અને મોરબીથી 10-15 કિલોમીટર દૂર થાય છે. જે મોરબીનો જૂનો આરટીઓ રહ્યો સનાલા બાયપાસ હાઈવે ઉપર, તેની સામે જે રાજા ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ આવેલો છે પાણીનો, જે આ તમે જોઈ શકો છો, તે છે પાણીનો પ્લાન્ટ રાજા મિનરલ વોટરનો. એની બાજુમાંથી રસ્તો જાય છે અને આ રસ્તો પણ મામાદેવના મંદિરે જ જાય છે. દોસ્તો, આ મંદિરે પહોંચવા માટે તમારે કાચા રસ્તા ઉપર 2 મિનિટ જેવો રસ્તો ટાઈમ લાગે છે, 2-3 મિનિટ જેવો, બહુ ઝાઝો ટાઈમ નથી લાગતો. આ મંદિર પહેલા આવી જાય છે અને ઉંદેલી માતાજીનું મંદિર પછી આવે છે. તો ચાલો હું તમને આજે લઈ જાઉં મામા સરકારના મંદિરે, જે મોરબીમાં આવેલું છે, તે મોરબીથી બાયપાસ. અહીંયા પણ દોસ્તો રસ્તો એવો જ છે, કાચો છે, પણ ખરાબ રસ્તો નથી, ખાડા ખબલા બહુ ઝાઝા છે નહીં, તમારી ફોર વ્હીલ આરામથી જઈ શકે છે મંદિરે. તમને મામા સરકાર દેવની ધજા દેખાતી હશે સામે, તમે જોઈ શકો છો, તે મામા દેવની ધજા છે. આપણે તે મંદિરે જવાનું છે. રોડ ઉપરથી દોસ્તો 2 મિનિટ જેવો રસ્તો લાગે, ટાઈમ લાગે છે મંદિરે પહોંચવા માટે. આપણે મંદિરે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો તેમ મામાદેવનું મંદિર, બહારથી કંઈક આવો નજારો છે મંદિરનો. મામાદેવનું આવું કંઈક મંદિર દેખાય છે, તમે જોઈ લો મંદિર. અહીંયા હવન કુંડ પણ કરવામાં આવેલો છે, મામાદેવને હવન કરવા માટે રાખેલો છે. ચાલો હું તમને મંદિર અંદરથી પણ દેખાડું કેવું સરસ મંદિર બનાવેલું છે તે મામાદેવનું. તમે તો પેલા દરવાજા જોઈ લો, બાજુમાં દિવાલ આખી ટાઇલ્સથી બનાવેલી છે. અંદરનો લુક તમે જોવો મામા સરકારનો, આખું કાચથી પેક કરેલું મંદિર છે. સામે દેખાય તે મામા સરકાર છે, તમે જોઈ શકો છો મામાદેવ, જીલાવાળા મામા. બાજુમાં પગથિયા પણ બનાવેલા છે, ત્યાં પણ મામાદેવની મૂર્તિ રાખેલી છે, ખીજડાવાળા મામા, તમે જોઈ શકો છો તેમ. કાચનો દરવાજો લોક હતો, બપોરના ટાઈમે ગયો હતો, કોઈ હતું નહીં, એટલા માટે દરવાજો ખોલી અંદર તમને દેખાડી શક્યો તેમ નથી. તમે એકવાર મંદિર જોવો દોસ્તો મામાદેવનું, કેવું સરસ મંદિર છે તે. મામાદેવને માનતા હો તો એકવાર તો આ મંદિરની મુલાકાત લેવા તમારે આવવું જ જોઈએ. આ મંદિર દોસ્તો ઉંદેલી માતા વાળા રસ્તે જ આવેલું છે, એ જ રસ્તે તમારે આવવાનું છે, બીજા કે રસ્તે આવવાનું નથી. દોસ્તો અંદરથી તમે જોઈ શકો છો મંદિર આખું કેવું બનાવેલું છે તે મામાદેવ. ચાલો હું તમને બહારની સીન પણ દેખાડું. આ છે વિશાળ ગ્રાઉન્ડ મંદિરની બાજુમાં, દરવાજે બંધ કરી દે પેલા. અહીંયા હિંચકા પણ છે છોકરાઓ માટે, સનના ટાઈમે તમે આવો તો સારો એવો ટાઈમ સ્પેર થઈ જાય. આખું ગ્રાઉન્ડમાં લાદી લગાડેલી છે, જેથી કરીને છોકરાઓને કઈ લાગે નહીં. બહારથી મામાદેવનું મંદિર આવું કંઈક દેખાય છે, તમે જોઈ શકો છો મામાદેવનું મંદિર. અને મંદિરની બહારની દિવાલોમાં પણ દોસ્તો
અલગ અલગ ભગવાનને મૂર્તિના ફોટા બનાવીને ટાઇલ્સમાં લગાવેલા છે, તે પણ હું તમને દેખાડું. તમે જોઈ શકો છો બધા અલગ અલગ દેવી દેવતાઓના ટાઇલ્સ બનાવીને લગાવેલી છે. બહુ સરસ નજારો લાગે છે લાઈવ જોઈએ એટલે. દોસ્તો, કેવો લાગ્યો મારો વિડીયો? સારો લાગ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. મળીશું પાછા જ આપણે આવા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી રજા આપો. બોલો જય મામા સરકાર.